આ બાબત પણ એક મહત્વની કહી શકાય કે શું મંદિરમાં પ્રવેશ આપવાથી સ્ત્રી સશક્તિકરણ થઈ જશે? એ પણ એક મુદ્દો છે કે ખાલી મંદિરમાં ચલો પ્રવેશ કરવા દીધો એમાં બધી નારીઓ મજબૂત થઈ ગઈ, કારણ કે આજે વિવાદ છે. સ્થાનિક મહિલાઓ ખુદ કહી રહી છે કે પ્રાચીન સમયથી જે આ નિયમ ચાલતો આવ્યો છે તો એમને કોઈ વિરોધ નથી, તો આ પ્રકારનો વિવાદ કેમ ઉભો કરવામાં આવી રહ્યો છે? ના, આમાં એ લોકો સ્ત્રી, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સશક્તિકરણ? તો ડેફિનેશન ઓફ સશક્તિકરણ છે કે એમને ઇક્વાલિટી જોઈએ, જસ્ટિસ જોઈએ અને ફ્રીડમ જોઈએ. આ ત્રણ મેજર ડેફિનેશન આવે છે. ના તો તમે કોઈને અત્યારે પૂછો એમ્પાવરમેન્ટ શું, તો દે ડોન્ટ હેવ અ ક્લ્યુ અબાઉટ ઇટ. બટ ધીસ ઇઝ ધ થિંગ. એટલે ઇક્વાલિટીમાં એ લોકો એવું કહે છે કે અગર પુરુષોને અગર લેટર્સ હવે અગર આ મંદિરની વાત કરીએ તો અગર પુરુષોને 6 થી 7 એક કલાક જવામાં આવે છે તો અમને બી જવા દો. આઈ થિંક દેટ શુડ બી લોજિકલ અબાઉટ ઇટ. બટ ઇફ ઇટ ઇઝ નોટ લોજિકલ, આઈ કેનોટ સે, કારણ કે મને ખબર નથી કે લોકો હોબાલો 6 થી 7 કલાક માટે કરે છે કે ફોર એવર માટે કહે છે કે અર કલાકે જવા જોઈએ. બીજી વેન યુ ટોક ઓફ એટલે સ્ત્રી સશક્તિકરણ એવું છે કે એને ઇક્વાલિટી કહેવાય. બીજું જયારે કે જસ્ટિસ કે એમને જસ્ટિસ જોશે ઇક્વલ ને ફ્રીડમ. ફ્રીડમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અગર આ લોકોને ફ્રીડમ મળે છે તો અમને બી ફ્રીડમ મળવી જોઈએ. એટલે જયારે આપણે આની વાત કરીએ છીએ, અગર તમે આ પર્ટિક્યુલર કેસ લો તો આમાં આમાં કે એમ્પાવર સ્ત્રીઓ થવાની નથી. હા, ઇક્વાલિટીમાં પોઈન્ટ ઓફ વ્યુમાં યસ, આઈ વુડ ઓલવેઝ સે કે યસ, અગર કોઈ અંધશ્રદ્ધા હોય તો એ તૂટવી જોઈએ. અને ઓબ્વિયસલી બહેનોને અગર ભાઈઓને 6 થી 7 જવામાં આવે છે તો બહેનોને 6 થી 7 જવા આપવા દેવામાં આવું જોઈએ. ઠીક છે, ધેટ ઇઝ માય.